धोरण आठ गणित घन अने घनमूळ चेप्टर नंबर सात ना बीजा भागनी अंदर तमारू बधानुं स्वागत छे। चलो मित्रों, आपणे ज्यांथी छोड़ेलू छे त्यांथी शुरू करीए छीए। हवे टेक्स्टबुकनी अंदर एक प्रश्न आपणने आपेलो छे, विचारो स्वरूपे। एक एवो लंबघन एटले के ईंट प्रकारनो आकार थयो, एक एवो लंबघन जेनी लंबाई 15 सेंटीमीटर, पहोळाई छे 30 सेंटीमीटर અને ઊંચાઈ છે 15 સેન્ટીમીટર છે। આવા કેટલા લંબઘનને સાથે ગોઠવવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? એટલે પ્રશ્ન તમને જે પૂછેલો છે મિત્રો, એમાં તમને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, અને તમારે હવે આ લંબઘનને ઉપરાઉપરી એવા કેટલા બ્લોક લેશું આપણે, બરાબર, કેટલા લંબઘન લેશું કે જેથી તમારી રચના છે આખી બની જાય, પછી એ પૂર્ણ ઘન સ્વરૂપની થઈ જાય, એટલે કે એની લંબાઈ પહોળાઈની ઊંચાઈ છે એ સમાન થઈ જાય। તો મિત્રો, આવો દાખલો આપણે લાઈવ પ્રેક્ટિકલી 3D ડાયમેન્શન કરીને પણ તમે 3D ડાયમેન્શનમાં પણ સમજી શકો છો કોમ્પ્યુટરની મદદથી, અને ગાણિતિક રીતે પણ આપણે આનો જવાબ કોઈપણ જાતનું ચિત્ર બનાવ્યા વગર આપી શકીએ છીએ। તો એના માટે મિત્રો આપણે શું કરવાનું છે એ સમજીએ। તો ખૂબ સહેલો પ્રશ્ન છે, સૌથી પહેલાં તમે એની લંબાઈ લઈ લેજો। તો લંબાઈ તમને મિત્રો અહીંયા ઉપર જોઈ શકો છો 15 સેન્ટીમીટર આપી છે। હવે શું કરવાનું, આપણે એના અવિભાજ્ય અવયવ પાડી દેવાના। તો 15ના અવિભાજ્ય અવયવ આપણને ખ્યાલ છે, 3 × 5 = 15 થાય, બરાબર, એટલે 15 બરાબર આપણે 3 × 5 લખી નાખીએ। ત્યાર પછી શું લઈશું, પહોળાઈ લઈશું। હવે પહોળાઈ આપણને 30 સેન્ટીમીટર આપેલી છે। હવે 30ના અવિભાજ્ય અવયવ પાડો તો 2 × 3 = 6 અને 6 × 5 = 30, એટલે આપણે એના અવિભાજ્ય અવયવ થઈ ગયા। અને ઊંચાઈ જે છે મિત્રો, એ ઊંચાઈ આપણને આપેલી છે 15 સેન્ટીમીટર, તો એમાં ફરીથી આપણે 3 × 5 કરી દઈશું, બરાબર। હવે મિત્રો શું કરવાનું છે, ધ્યાનથી જોજો। હવે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરશું, ઘનફળનું સૂત્ર વાપરશું આપણે। તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તમને એમ થશે કે અહીંયા ઘનફળ તો આપણે શોધવાનું નથી, તો શા માટે, આપણે સમજવાની પ્રક્રિયા છે। હવે લંબાઈના અવિભાજ્ય અવયવ મિત્રો આપણને મળ્યા 3 × 5, એ હું લખી નાખું છું। ચાલો, આ લંબાઈની જગ્યાએ મેં આ લખેલું છે, ગુણ્યા પહોળાઈ આપણને ઉપર જુઓ તમે 2 × 3 × 5 મળેલી છે, એટલે 2 × 3 × 5 કરી નાખીએ આપણે। અને હવે ઊંચાઈ છે એ આપણને 15 આપેલી છે, એના અવિભાજ્ય અવયવ 3 × 5 છે। હવે મિત્રો, જેટલા 2, જેટલા 3 અને જેટલા 5 તમને મળ્યા હોય એના બાજુબાજુમાં લખી નાખો। તો તમે જો, તમને અહીંયા બગડો છે એ ફક્ત એક જ વખત મળેલો છે, એને એક વખત લખું છું। 3 છે એ તમને અહીંયા 1, 2 અને 3 વાર મળેલો છે, એટલે 3 × 3 × 3 લખું છું। અને 5 છે એ તમને 1 વખત, 2 વખત અને અહીંયા 3 વખત, એટલે કે 5 × 5 × 5। હવે મિત્રો, ઘનફળ પૂર્ણ ઘન ક્યારે હોય મિત્રો, કે જ્યારે એની 3 3ની પેર હોય ત્યારે। મતલબ કે 5 છે એ 3 વાર આવી ગયો છે, 3 છે એ 3 વાર આવી ગયો છે, પણ 2 છે એ 3 વાર નથી, તો 2 કેટલી વાર નથી, 2 તમને 1 વાર મળ્યો પણ 2 વખત નથી મળ્યો, બરાબર। તો આપણે આ સંખ્યાને પૂર્ણ ઘન બનાવવા માટે 2 × 2 કરવા પડે, બરાબર। આ સંખ્યાને, એટલે કે કઈ સંખ્યા, જે ઘનફળ મળ્યું એ, બરાબર, જે ઘનફળ આપણને મળે છે એ સંખ્યા, આ સંખ્યાને પૂર્ણ ઘન બનાવવા 2 બગડા ખૂટે છે, 2 × 2, અને 2 × 2 કેટલા થાય મિત્રો, 4, આટલા વડે ગુણવા પડે। અને જેટલા વડે ગુણવા પડે એટલા જ લંબઘન તમારે ગોઠવવા પડે, આ એમાં જોવા, બરાબર। તેથી આવા 4 લંબઘન સાથે ગોઠવવા
पड़े એટલે કે જે સંખ્યા પૂર્ણ ઘન બનાવવા માટે ખૂટે છે એટલા તમે બ્લોક લઈ લો અને પછી તમે એની ગોઠવણી કરો ચાર બ્લોક લઈ લ્યો આ માપના કયા માપના 15 30 અને 15 જેની લંબાઈ 15 જેની પહોળાઈ 30 અને જેની ઊંચાઈ 15 છે એવા ચાર બ્લોક તમે લઈ લ્યો અને ચાર બ્લોકને તમે ગોઠવો તો જે બનતી આકૃતિ છે એ પૂર્ણ ઘન થઈ જાય એટલે કે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ તમને સમાન મળે બરાબર તો આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ ચાલો હવે આગળનું ઉદાહરણ સમજીએ ઉદાહરણ બીજું 392 એ પૂર્ણઘન સંખ્યા છે પ્રશ્ન પૂછો જો ના તો 392ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણઘન બનશે બહુ સહેલું છે અગાઉ આપણે વર્ગમૂળમાં આ જ વસ્તુ વર્ગમૂળ સ્વરૂપે કરી લીધી છે એટલે તમારે પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાનું છે 392ને બેવડે ભાગીએ એટલે 196 મળે 196ને બેવડે ભાગીએ એટલે 98 મળશે 98ને બેવડે ભાગીએ એટલે 49 49ને 7 વડે ભાગવા પડશે એટલે 7 મળશે 7ને 7 વડે ભાગીએ એટલે 1 મળશે હવે મિત્રો જોઈ લ્યો આ જે તમારા અવયવ પડે છે અવિભાજ્ય અવયવ એમાં 392 બરાબર આપણે 2×2×2 ત્રણ વખત અને 7×7 બે વખત હવે તમે કયો આનો જવાબ આપો કે શું ખૂટે છે પૂર્ણ ઘન કરવા 3ની પેર હોવી જોઈએ 2ની તો 3ની પેર થઈ ગઈ પણ 7ની 3ની પેર નથી થતી 7 ત્રણ વાર આવવો જોઈએ જગ્યાએ 2 વાર આવે છે મતલબ 1 વાર નથી એટલે આપણે આને 7 વડે ગુણવું પડે બરાબર તેથી 392ને 7 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બનશે ચાલો હવે આપણે 392ને 7 વડે ગુણીએ જો 392ને તમે 7 વડે ગુણશો મિત્રો તો તમને 2744 એવી સંખ્યા મળશે જે પૂર્ણ ઘન છે જે પૂર્ણ ઘન છે તો બસ આ જ પ્રોસેસ તમારે મિત્રો વર્ગ અને વર્ગમૂળની જેમ કરવાની છે ચાલો એના પછીનું ઉદાહરણ આપણને આપેલું છે જે મેં અવયવ તો પાડીને જ રાખેલા છે 53,240 ત્રીજું ઉદાહરણ એ પૂર્ણ ઘન સંખ્યા છે જો ના તો તેને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પહેલાંમાં ગુણવાનું હોય આમાં ભાગવાનું હોય ભાગવાનું આવે ત્યારે જે સંખ્યાનું જૂથ પૂરેપૂરું ના હોય એ જૂથ જ આખું ઉડાડી દેવાનું એટલે એટલા વડે ભાગવા પડે તો અહીંયા પહેલાં આપણે અવયવ સમજીએ 53,240 એકમનો અંક 0 છે એટલે બેવડે ભાગ ચાલે બેવડે ભાગશું એટલે 26,620 મળશે એને બેવડે ભાગીએ એટલે 13,310 મળશે એને બેવડે ભાગીએ એટલે 6,655 મળશે એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચલાવવું તો 1331 મળશે 1331 છે એટલે સ્પેશિયલ સંખ્યા છે 11 વડે જ ભાગ ચાલશે 11 વડે ભાગ ચલાવી તો 121 મળશે 121ને 11 વડે ભાગું તો 11 અને 11ને 11 વડે ભાગું તો 1 મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 વખત બગડા આવી જાય છે 3 વખત 11 આવી જાય છે બરાબર તો અહીંયા આપણે 53,240 એના બરાબર 2×2×2×5×11×11×11 આ એના અવયવ છે અવિભાજ્ય અવયવ બગડા 3 વાર છે 11 પણ 3 વાર છે હવે જે 3 વાર નથી એટલા વડે ભાગવા અહીંયા 5 એકલો જ છે એટલે 5 કાઢવો પડે મતલબ અહીંયા ભાગવો પડે બરાબર તેથી 53,240ને 5 વડે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને ચાલો હવે 53,240 એને જો તમે 5 વડે ભાગો મિત્રો 53,240ને 5 વડે ભાગો તો સંખ્યા મળશે 10,648 બરાબર 10,648 આ સંખ્યા છે
એ પૂર્ણ ઘન છે. તો તમે ગુણવા અને ભાગવાની પ્રોસેસ બેઉ તમે સમજી ગયા હશો, બરાબર છે. ચાલો એવો જ દાખલો ભાગવાનો છે, ઉદાહરણ ચારનો. 1188 આપી પાસે એ પૂર્ણ ઘન સંખ્યા છે, જો ના તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બનશે. ચાલો 1188 બેકી સંખ્યા બે વડે ભાગીએ તો 594, બે વડે ભાગ્યો તો 297, હવે 3 વડે ભાગ ચાલશે, 3 વડે ભાગ્યો તો 99, 3 વડે ભાગ્યો તો 33, 33 ને 3 વડે ભાગો તો 11, અને 11 ને 11 વડે ભાગો તો 1. હવે મિત્રો તમે જુઓ, અહીંયા તમને 3 વખત મળતી સંખ્યા 3 છે, 2 છે એ તમને 2 વખત મળે છે, અહીંયા તમે અવલોકન કરો છો, 2 છે એ 2 વખત મળે છે, અને સૌથી નીચે 11 છે એ તમને 1 વાર મળે છે. તો હવે સૌથી પહેલાં તો આના તમારે અવયવ લખવા પડે. 1188ના અવયવ શું મળ્યા તમને? 2×2 મળ્યા, પછી 3 વખત તમને 3 મળ્યા, અને 1 વખત તમને 11 મળ્યો. તો મિત્રો આ આટલું જ પૂર્ણ સ્વરૂપ છે જે 3 વાર મળે છે, બાકીનું પૂર્ણ સ્વરૂપે નથી. એટલે કે તમારે આ પણ કાઢવું પડશે અને આ પણ કાઢવું પડશે, કારણ કે આ ભાગવાની વાત છે. તો ટોટલ કેટલા કાઢવા પડશે મિત્રો? 11×2×2 એટલે 11×2 22 અને 22×2 44. તમે સમજી ગયા ને? જેના ઉપર મેં રાઉન્ડ કર્યો એટલી સંખ્યા કાઢવી પડે, એટલે કે એનો ગુણાકાર તમારે કાઢવો પડે. કાઢવો મતલબ એમાં ભાગવાની વાત છે. તો 1188ને 11×2×2 = 44 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. ચાલો હવે 1188 છે એને જો તમે 44 વડે ભાગો તો તમને સંખ્યા મળશે 27, અને 27 તમને ખબર છે કોનો ઘન છે? 3નો ઘન છે. તો 27 છે એ તમારી પૂર્ણ ઘન સંખ્યા થશે. માટે અહીંયા તમારે આ દાખલામાં 44 વડે ભાગવા પડે છે. ચાલો મિત્રો એવું નવું ઉદાહરણ 5મું તમારી સામે છે, રકમ વાંચીએ. 68,600 એ પૂર્ણ ઘન સંખ્યા છે, જો ના તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને? હવે અહીંયા હું તમને બીજી વાત કહું મિત્રો, વર્ગની અંદર અંતમાં આવતી સંખ્યા જો શૂન્ય હોય તો એ કાં ડબલ શૂન્ય હોવા જોઈએ, કાં 4 શૂન્ય હોવા જોઈએ, કાં 6 શૂન્ય હોવા જોઈએ, બેકીના ગુણકમાં હોય. અને પૂર્ણ ઘનમાં જો પાછળ શૂન્ય આવતા હોય તો કાં 3 શૂન્ય હોવા જોઈએ, કાં 6 શૂન્ય હોવા જોઈએ, કાં 9 શૂન્ય હોવા જોઈએ, એટલે કે 3ના ઘડિયામાં હાલે, કાં 12 શૂન્ય હોવો જોઈએ. એ રીતે મતલબ 2 શૂન્ય છે ને એ સંભવ જ નથી, એ કોઈ સંખ્યાનો ઘન જ નથી. 3 0 હોત અથવા 6 0 હોત અથવા 9 0 હોત અથવા 12 0 હોત અથવા 15 0 હોત છેલ્લે તો પૂર્ણ ઘન સંખ્યા થઈ શકે. એટલે આને તો આપણે મોઢે પણ કહી શકીએ છીએ, પણ ચાલો હવે મોઢે તો કહી દીધું કે પૂર્ણ ઘન નથી, તો એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાની છે એ હવે આપણે સમજવાનું છે. તો મેં અહીંયા અવયવ પાડ્યા છે, 68,600ને 2 વડે ભાગ્યા 34,300 મળ્યા, 34,300ને 2 વડે ભાગ્યા 17,150 મળ્યા, એને 2 વડે ભાગ્યા તો 8,575 મળ્યા. હવે 5 આવ્યા છે એકમમાં એટલે 5 વડે ભાગ ચલાવો તો 1715 મળે છે, 5 વડે ભાગવું તો 343 છે, એને 7 વડે ભાગવું તો 49, 49ને 7 વડે ભાગવું તો 7, અને 7ને 7 વડે ભાગવું તો 1, બરાબર. તો હું અહીંયા જોઈ શકું છું કે મને બગડા છે 3 વખત મળ્યા છે, સાતડા મને 3 વખત મળ્યા છે, પણ પાંચડા છે એ મને ફક્ત 2 વખત મળ્યા છે, બરાબર. તો હવે મને ખબર પડી ગઈ કે મારે આને કેટલા વડે ગુણવાના છે. તો સૌથી પહેલાં હું 68,600 બરાબર મને 2×2×2 3 વાર મળી ગયા, 5×5 એ 2 વાર મળ્યા, અને 7×7×7 એ મને 3 વાર મળ્યા. તો અહીંથી મને ખબર પડે છે કે આ જે સંખ્યા છે મારી 5×5 એમાં હજી એક જો ત્રીજો પાંચડો હોત
तो बधी त्रण त्रणना गुणक में पूर्ण घन बनवा माटे अनुकूल संख्याओ थी जात एटले मारे एक पांचड़ो खूटे से तो माटे आना उपरथी हूँ एवं नक्की करीश के 68600 ने 5 वडे गुणवाथी ते पूर्ण घन संख्या बने से। हवे आपणे जो 68600 ने 5 वडे गुणीए मित्रों, तमे गुणाकार करजो तमारी नोट लईने, तो 5 वडे गुणवाथी मने 343000 343,000 मळे। जो आवी गया 30 पाछळ बराबर, तो आ संख्या जे पूर्ण घन छे। हवे बीजा नंबरे कोईपण संख्यानी पाछळ 30 होय तो आगळनी जे संख्या होय ने ए કોકનો ઘન હોય, જેમ કે 343 છે 7નો ઘન છે, એટલે આ અલ્ટરનેટિવ 7 અને આ 0 આ 70નો મિત્રો ઘન છે, એવું અહીંથી આપણને ખબર પડી જાય બરાબર। તમે સમજી ગયા છો 5 વડે ગુણો આપણા દાખલાની અંદર। હવે મિત્રો એક શોર્ટકટ આપણે શીખીએ છીએ, નીચેનામાંથી કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે સીધો આપણે જવાબ આપી દેશું બરાબર। પહેલી સંખ્યામાં પાછળ 2 0 છે, હમણાં જ મેં કીધું 2 0 ના ચાલે, એટલે જે હશે એને ખરું કરશું, જે નથી એને ખોટું કરશું, પહેલી સંખ્યા પૂર્ણ ઘન નથી। બીજા નંબરે ચાલો 30 તો આપ્યા છે, થઈ શકે બરાબર, છે જેવું નહીં, 3 સંખ્યા 30 એટલે થશે। તો આગળ જુઓ, આગળની સંખ્યા ચેક કરવી પડે, 16 કોઈનો ઘન છે? 16 વર્ગ છે 4નો, પણ ઘન નથી કોઈનો, મતલબ આ સંખ્યા નથી। ચાલો અહીંયા ત્રીજી સંખ્યામાં 30 બરાબર છે બરાબર, હવે આગળ બચ્યા 64, 64 કોઈનો ઘન છે? તો કે હા 4નો ઘન છે, મતલબ 2ના ઘનમૂળ નીકળ્યા, તો 64નું ઘનમૂળ 4 થાય અને 30નું ઘનમૂળ 10 થાય, એટલે કે આ 40નો ઘન છે, એટલે કે આ છે બરાબર। 900 20 છે એટલે વાત પૂરી નથી, 125000 પાછળ 30 એટલે થઈ શકે। હવે આગળની સંખ્યા 125 એ 5નો ઘન છે, તો મિત્રો આ થાય 5 અને 0નો ઘન, મતલબ આ પણ પૂર્ણ ઘન સંખ્યા છે। ચાલો 36000, 30 છે બરાબર છે, થઈ શકે, પણ 36 એ કોઈનો ઘન છે? તો કે ના, 36 6નો વર્ગ છે, કોઈનો ઘન નથી, એટલે આ સંખ્યા પૂર્ણ ઘન નથી। એવી રીતે 21000માં 30 આપ્યા છે, તો ભલે આપ્યા, 21નું પણ ઘનમૂળ નીકળવું જોઈએ, તો 21 કોઈનો ઘન છે? ના, આપણે પહેલાં જ વિડીયોની અંદર કઈ કઈ સંખ્યાના ઘન શું થાય જોયું હતું આપણે, 21 કોઈનો ઘન નથી। 40 આપી દીધા બરાબર, બીજી રીતે જોવું હોય તો 30 અને આગળ 10 કરો તોય નથી થવાનું બરાબર, 40 એ કારણે પોસિબલ જ નથી। હવે તમે જુઓ અહીંયા તમને 1 2 3 1 2 3 60 આપ્યા, 60 પોસિબલ છે, 3 3 કરીને 0 વધી શકે। તો હવે 27નું ચેક કરો, તો 27નું ઘનમૂળ થાય 3, એટલે આ સંખ્યા થશે 27નું ઘનમૂળ 3, આ વચ્ચેના 30નું 10 અને છેલ્લા 30નું 10, એટલે કે આ 300નો ઘન છે મિત્રો, તો આનું ઘનમૂળ શક્ય છે બરાબર છે, 300 અને 1000, તો 1000માં 30 અને 1નું ઘનમૂળ 1 જ થાય, તો આ મિત્રો 10નો ઘન થાય, એટલે આનું પણ ઘનમૂળ નીકળે, એટલે આ પણ પૂર્ણ ઘન સંખ્યા છે। તો મિત્રો આ રીતે આપણે સંખ્યાઓને ગુણવા ભાગવાની પ્રક્રિયા અને પૂર્ણ ઘન છે કે કેમ એ સમજી શકીએ છીએ। હવે આના જ ઉપરનું સ્વાધ્યાય 7.1 હું તમને આના પછીના વિડીયોમાં સમજાવું છું, મળીએ છીએ આવતા વિડીયોમાં, આવજો। જો તમને આ વિડીયો ગમેલો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। ચાલો આવજો મિત્રો।